અંકલેશ્વરના ઉદ્યોગ દ્વારા જીપીસીબી દ્વારા ખોટી રીતે થયેલ હેરાનગતિ સામે બાયો ચલાવવામાં આવી છે અને રાજ્યના મંત્રી ઈશ્વરભાઈ પટેલને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છેલ્લા કેટલાક સમયથી એક યા તો બીજા કારણોસર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ઉદ્યોગોને હેરાન કરવામાં આવતા હોવાની લાગણી ઉદ્યોગકારોમાં જોવા મળી હતી ભૂતિયા કનેક્શન અથવા તો બીજા મુદ્દાઓને આગળ ધરી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ નાના અને મધ્યમ ઉદ્યોગો સામે કાર્યવાહી કરી રહ્યું હતું અને અંકલેશ્વર પાનોલીમાંથી સાજ જેટલા ભૂતિયા કનેક્શન પણ ઝડપી પાડવામાં આવ્યા હતા જો કે આ કનેક્શનો પૈકી મોટા ભાગના કનેક્શનો કાર્યરત ન હોવાના આક્ષેપો ઉદ્યોગો દ્વારા કરવામાં આવ્યા હતા પર્ટીક્યુલર ગયા વર્ષે પણ એપ્રિલ અને મે બે હજાર સત્તરમાં સ્મોલ સ્કેલની એબીસી પમ્પિંગ બંધ કરીને પચાસ દિવસ બંધ રહ્યા હતા તે દિવસે એનસીટીએલમાં કેટલું ઇન્ફ્લુએન્ટ આવ્યું કેવું આવ્યું અને શું એ પ્લાન્ટમાં સુધારો થયો એ એ બધો અભ્યાસ કર્યા વગર આજે ફરથી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝમાં સ્મોલ સ્કેલ ઉપર જે એબીસી પમ્પિંગ ઉપર જે અત્યારે કેસ ચાલે છે કે કોર્ટ કેસ કરવા માટેના જે પ્રયત્નો થઈ રહ્યા છે કે ભૂતિયા કનેક્શન અમે જે ખરેખર જૂનું નેટવર્ક છે એવા કોઈ લાઈવ કનેક્શન છે નહીં જે બે પાંચ સાત પકડાયા એમાં પણ કોઈ લાઈવ છે નહીં તો અમારી સરકારશ્રીને રજૂઆત કરવા માટે અમે આજે ઈશ્વરભાઈને આવેદનપત્ર આપ્યું છે કે તાત્કાલિક આ ખોદકામ બંધ કરાવું જે નવ અધિકારી આવીને સ્મોલ સ્કેલમાં વિઝિટ કરે છે અને લાર્જમાં પણ વિઝિટ કરે છે બંધ કરાવી વોટર બેલેન્સના હાથે અને અમને અમારા એનસીટીએલના સાઠ એમએલએની કેપેસિટી છે ને ઇન્ડસ્ટ્રી પચીસ એમએલએની જ કન્સાઇન છે એ પાટેશ્વર એસ્ટેટમાં નવ અધિકારીઓ બીજા મૂકી નાના ઉદ્યોગકારોના ફેક્ટરીમાં ઘૂસી રિએક્ટર સુધી પહોંચીને ત્યાંની રો મટિરિયલની ટાંકીઓ સુધી સેમ્પલ લઈ અને જે કનડગટ થઈ રહી છે એ સિવાય પણ આજે બે હજાર છમાં જે પ્રોડક્શન હતું એ જ પ્રોડક્શન પ્ર પ્રમાણે તમારા ચોપડામાં છે છે કે નહીં એ પ્રમાણે જીએસટી રજિસ્ટર અથવા ઇઆર વન એક્સાઇઝનું ઇ વન રજીસ્ટર તપાસીને આજે જે જૂના જૂના કેસ કરવામાં આવી રહ્યા છે અને એનાથી ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટની છાપ બગડી રહી છે આજે છેલ્લા બે મહિનાથી એસ્ટેટનું આઉટલેટ પાણીનું જે રિઝલ્ટ સુધર્યું છે છતાં પણ જો આવું અમાનુષી જે અત્યાચાર આ ઉદ્યોગો ઉપર થઈ રહ્યો છે એવા અધિકારીઓ દ્વારા અમે સીએમ સાહેબને મળવાનો એક આજે મંગળવારે મળવા માટે તારીખ લીધી છે એ મળે ત્યાં સુધી અત્યારે જે એસ્ટેટને ખોદી નાખવામાં આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ખોદવામાં આવ્યું છે એ બંધ કરે જે લાઈનો વર્ષો પુરાણી છે અને તેને ઉદ્યોગો ઉપયોગમાં પણ ન લેતા હોય તેવી લાઈનોને ભૂતિયા કનેક્શનના નામે ખપાવી દેવાયા હોવાનું ઉદ્યોગપતિઓ જણાવી રહ્યા છે ઉપરાંત ભૂતિયા કનેક્શનને શોધવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ વ્યાપક નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હોવાનું ઉદ્યોગપતિઓએ જણાવ્યું હતું ત્યારે આ અંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા આજરોજ અંકલેશ્વરના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આ ઉદ્યોગો પણ ચાલે પોલ્યુશન પણ ઓછું થાય અને આ જે લોકોને રોજગારી પણ મળે એ માટે મુખ્યમંત્રીશ્રી અને પર્યાવરણ મંત્રીને મળીને આ પ્રશ્નોનું ઝડપ ઝડપીમાં ઝડપી નિરાકરણ આવે એ વાતનો મારા પ્રયત્ન રહેશે